અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા બળજબરીપૂર્વક માસ્ક નહીં પહેરનારા વેપારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. શનિવારના રોજ જલધારા ચોકડી પાસે વેપારીઓ વિફર્યા હતા અને હોબાળો મચાવી દીધો હતો. રાજ્યમાં ચાલી રહેલા કોરોના વાયરસના કહેરના પગલે માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી 1,000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. માસ્ક નહીં પહેરનારને ₹1,000ના દંડનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જો કે તેમાં ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને જ પીસાવવાનો વારો આવી રહ્યો છે. જ્યાં વેપારીઓ દિવસભરમાં 1,000 રૂપિયાનો ધંધો નહીં કરી શકતા તેવામાં દુકાનદારને 1,000નો દંડ ફટકારવામાં આવી રહ્યો હોવાથી વેપારી આલામમાં રોષ ફેલાયો છે. અંકલેશ્વરની જલધારા ચોકડી પાસે આવેલ R10 કોમ્પ્લેક્સના દુકાનધારકો પાસેથી નોટિફાઇડ એરિયા ઓથોરિટીના અધિકારીઓ બળજબરીપૂર્વક દુકાનમાં પ્રવેશી દંડની વસૂલાત કરતા હોવાના આક્ષેપ સાથે વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો. વેપારીઓની ફરિયાદ છે કે અધિકારીઓ બળજબરીથી દુકાનમાં પ્રવેશી અને દુકાનમાં બેસેલ મહિલા કે પુરુષના ફોટોગ્રાફ પાડી અને ₹1,000નો દંડ વસૂલી રહ્યા છે. મારી સમસ્યા એ છે કે અહીંયા જલધારા ચોકડીમાં R10 કોર્નરમાં મારી દુકાન છે, ત્યાં આગળ નોટિફાઇડ એરિયાવાળા 10 દિવસમાં 2 વખત આવીને બધી મહિલાઓ પાસેથી 1,000 રૂપિયા લઈ ગયા છે માસ્ક નથી પહેર્યા એમ કરીને. જ્યારે કે દુકાનમાં અમે એકલા બેઠેલા હોઈએ છીએ ત્યારે માસ્ક પહેરવું જરૂરી નથી, તો પણ અમારી પાસે 2 વાર 1,000 રૂપિયાની ચબરખી બનાવીને રિસીપ્ટ બનાવીને અમને લોકો અમારી પાસેથી પૈસા લઈ ગયા છે. એ મારે નોટિફાઇડમાં એ કહેવું છે કે અત્યારે માણસ પાસે ધંધા નથી, બધા માણસ પરાણે પરાણે બિઝનેસ કરી રહ્યા છે, એમાં 1,000 રૂપિયા આવીને લઈ જાય તો માણસ ઉપર કેવી રીતે છે એ નોટિફાઇડને નથી ખબર. R10માં મારી શોપ છે. હમણાં જે આ લોકો માસ્કને લઈને જે અમારે R10માં 2 વખત આવ્યા અને એમણે 1,000 રૂપિયાનો દંડ, દુકાનની અંદર બેઠા હોય અને માસ્ક નહીં પહેર્યું હોય તો એ લોકોએ અમને 1,000 રૂપિયાની રસીદ આપી છે અને 1,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. હવે એક જાગૃત નાગરિક તરીકે અમે લોકો જ્યારે કસ્ટમર આવે છે ત્યારે અમે માસ્ક પહેરતા જ હોઈએ છીએ, પણ જ્યારે અમે શોપમાં એકલા હોઈએ ત્યારે અમે આખો દિવસ માસ્ક નથી પહેરી શકતા. એ જ અમારું અમે જે કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ એ જ પાછો અમારે શ્વાસમાં લેવો પડે છે, એટલે અમે આખો દિવસ માસ્ક તો પહેરી નથી શકતા. એટલે અમને અમારી એવી રિક્વેસ્ટ છે કે આજે તમે લોકો જે 1,000 રૂપિયાનો જે દંડ ભર્યો અમને અમારે પર નાખ્યો છે એ તમે પાછો લઈ લો, કારણ કે આખો દિવસ એકલા હોઈએ અને માસ્ક પહેરી રાખવું એ તો કોઈ માટે પણ પોસિબલ નથી. એટલે આજે તમે કરી રહ્યા છો, એક તો જેમતેમ કરીને અમે અત્યારે ધંધો બેઠો કરીએ છીએ, એની ઉપરથી 1,000 રૂપિયાનો દંડ એ અમારા માટે બહુ મોટી વાત છે. એટલે અમારી રિક્વેસ્ટ છે કે આ બધું બંધ કરો અને અમને શાંતિથી ધંધો કરવા દો. કસ્ટમર આવે તો અમે માસ્ક પહેરીએ જ છે, એટલે એ કોઈ નહીં હોય તો અમે એકલા માસ્ક નહીં પહેરીએ તો એમાં કંઈ ખોટું નથી, એ એટલું જ કહેવું છે. થેન્ક યુ.